ફ્રેન્ડ્સ મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે અને એક સામાન્ય માણસ અને ખાસ કરીને કોઈ મધ્યમ વર્ગ કે પછી કોઈ શ્રમિક વર્ગ હોય તેના માટે જીવવું ઘણું જ કપરું બન્યું છે હાલ શિયાળાની શરૂઆત છે અને આપણે સૌ જાણીએ છીએ કે ફૂલ ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે પરંતુ જે મધ્યમ વર્ગ છે કે જે શ્રમિક વર્ગ છે તેમને મોંઘા સ્વેટર જેકેટ વગેરે ખરીદવું પોસાય તેમ નથી જે ધનિક વર્ગ છે તો શોરૂમમાં જઈને પોતાના માટે મોંઘા જેકેટ ખરીદી લે છે પરંતુ જે મધ્યમ વર્ગ છે કે શ્રમિક વર્ગ છે તેના માટે શું તો અમદાવાદમાં ખાસ કરીને વાત કરીએ તો ઘણી જગ્યાએ આવા સેકન્ડ હેન્ડ જેકેટ્સ અને સ્વેટર્સ આપણને જોવા મળતા હોય છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી વેરાયટી જે છે તેમાં સેકન્ડ હેન્ડ જેકેટ્સ અને સ્વેટર્સ છે ખાસ કરીને વાત કરીએ તો આ બાળકોના જેકેટ્સ જોવા મળી રહ્યા છે અને તેની બાજુમાં એક જે કહી શકાય કે ટ્રેક પેન્ટ જેવા જે છે તે ગરમ કપડાં જોવા મળી રહ્યા છે આ ઉપરાંત અહીંયા વાત કરીએ તો આ મફલર્સ પણ જોવા મળી રહ્યા છે જેકેટ જે છે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે કોઈ પણ જે જેકેટ છે તે ક્યાંય એક પણ એંગલથી આપણને સેકન્ડ હેન્ડ લાગતું નથી પરંતુ આ બધા જ સેકન્ડ હેન્ડ જેકેટ છે સેકન્ડ હેન્ડ માલ છે ઘણા જે છે તે તો જે કહી શકાય કે રિજેક્ટેડ માલ હોય તેવા જે માલ છે તે પણ અહીંયા ગરમ કપડાનો રાખવામાં આવ્યો છે તો આવું માર્કેટ અમદાવાદમાં હાલ છે ઠેક ઠેકાણે જોવા મળી રહ્યું છે તિબેટીયન માર્કેટ ઉપરાંતનું પણ આ એક એવું માર્કેટ છે કે જ્યાં વાત કરીએ તો મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના જે લોકો છે તેઓ આ ઠંડીમાં પોતાનું રક્ષણ મેળવી શકે તેમ છે આપણે જોઈ શકીએ છીએ કે જાત જાતના જેકેટ્સ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં આપણે આ ધાબળા છે કામળા છે આ ભાઈ જે રીતે બતાવી રહ્યા છે આ ધાબળા અને કામળા પણ અહીં વેચાય છે ખૂબ જ સુંદર ડિઝાઇનના આ જે છે તે બ્લેન્કેટ આપણને જોવા મળી રહ્યા છે તેની પાછળ આખી જે છે તે જેકેટ્સની આખી લાઈન છે તેને સરસ રીતે ટીંગાળીને તેઓ વેચી રહ્યા છે અને કહી શકાય કે આ વખતે ઠંડી હજી શરૂ થઈ છે માટે હજી ગરાકી ધીરે ધીરે જામ છે પરંતુ છતાં આપણી સાથે આ ભાઈ જોડાય છે તેમની સાથે આપણે વાત કરીશું શું નામ છે ભાઈ તમારું અનુભાઈ અનુભાઈ હવે આ જે આખું જે તમે અત્યારે આ બહુ સરસ રીતે આ બધું ગોઠવી દીધું છે

બધી વેરાયટી લાગે નાના છે માની મોટા લગાવે બધી વેરાયટી છે ચાલો બરાબર તો બાળકો અને મોટાઓ માટે છે ભાઈઓ માટે બહેનો માટે બધું જ છે બધું ભાઈ માટે બહેનો માટે બધે નાની છોકરી માટે છોકરા માટે બધા બુઢા માણસ માટે બધા માટે રાખીએ અમે કોઈ માટે એમ આના માટે ના બધા માટે મળી રહે બિલકુલ તો આપણે આ વખતે એવી આશા રાખીએ કે અનુભાઈનો જે ધંધો છે તે ખૂબ જ સારો થાય કારણ કે શિયાળાની જે છે તે શરૂઆત થઈ ગઈ છે અને આવા જો સેકન્ડ હેન્ડ કે રિજેક્ટેડ માલ જે છે તે જો સારા ભાવે લોકોને મળી રહે તો ચોક્કસ આ ઠંડીમાં તેઓ પોતાની જાતનું ઠંડીથી રક્ષણ કરી શકે કેમેરામેન હરીશ પાર્કર સાથે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ